હું જય ત્રિવેદી અને આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 સ્ટાન્ડર્ડ 10 પૃષ્ઠફળ અને ઘનફળ. મિત્રો આ જે દાખલો આપણે અત્યારે ભણી રહ્યા છીએ એમાં બરોબર ધ્યાન રાખજો. શું કહેવા માંગે છે? 3 મીટર વ્યાસ વાળા એક વર્તુળ પર એક કુવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, કુવો કીધો છે તો આપણે અહીંયા સૌ પ્રથમ પહેલા એક તો કુવો ખોદી નાખીએ અને આ કુવાનું અહીંયા ઘનફળ શોધીશું, કારણ કે ખોદી રહ્યા છીએ આપણે. બરોબર, હવે જુઓ 14 મીટર એટલે આ 14 મીટર. બરોબર, હવે એનો વ્યાસ આપણને અહીંયા આપેલો છે કે 3 મીટર વ્યાસ વાળા, તો અહીંયા આપણે લખી કાઢીએ 3 મીટર વ્યાસ. બરોબર, ઓકે, ખોદવામાં આવે છે. તો આપણે પહેલા અહીંયા કુવાની વાત કરી નાખીએ, રકમ વાંચતા જઈએ અને જોડે જોડે લખતા જઈએ એટલે તમને ખ્યાલ આવે આખા દાખલામાં. આ કુવો છે અને કુવામાં તમને વ્યાસ આપ્યો છે, વ્યાસ બરાબર 3 મીટર. બરોબર, 3 મીટર છે તો તમારે પહેલા શું શોધવી પડશે? ત્રિજ્યા. એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા શું થાય? 2 બરાબર 3/2 મીટર. ઓકે, આવી હવે શું કહે છે? 14 મીટર સુધી ખોદવામાં આવે છે એટલે ઊંચાઈ કેટલી છે? 14 મીટર એટલે કુવાની ઊંચાઈ h બરાબર 14 મીટર છે. બરોબર, પછી શું કહે છે? તેમાંથી નીકળેલી માટીને કુવાની આસપાસ, આ કુવાની આસપાસ એટલે જુઓ આ કુવો છે એનો આ ઉપરનો ભાગ આપણે લઈ લઈએ. હવે એની ત્રિજ્યા તમે અહીંયા શોધી છે, આની ત્રિજ્યા કેટલી છે? 3/2. સમજો જરા, આ કુવો અહીં તો ખાલી છે, ઊંડો કર્યો છે તમે. હવે શું કહે છે? એની આસપાસ કીધું છે એટલે આ કુવાની આસપાસ આ રીતે આ કુવાની આસપાસ એટલે હવે શું કરવું પડે? જો કુવાની આસપાસ 4 મીટર પહોળો એટલે આ જે ભાગ છે તમારો એ કેટલા મીટર છે? 4 મીટર પહોળો છે. એટલે તમારે અત્યારે હાલ આ આ નળાકારનું શોધવાનું છે, અંદરનું નથી શોધવાનું, બહારનો ભાગ શોધવાનો છે. એટલે તમારે આ ત્રિજ્યા લેવી પડે. આ તમારી R1 કહેવાય અને આ તમારી મોટી ત્રિજ્યા કઈ કહેવાય? R2 કહેવાય. બરોબર, તો પહેલા આપણે એક કામ કરીએ, કુવાનું ઘનફળ શોધી કાઢીએ, કુવામાંથી જે માટી નીકળે છે એનું ઘનફળ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ કુવો, પણ કૌંસમાં લખીએ નળાકાર નું ઘનફળ બરાબર સૂત્ર લખીએ પાઈ R²H. તો બરાબર પાઈ એટલે કેટલા લેવાના છે? 22/7 ગુણ્યા આર, તમારી ત્રિજ્યા અહીંયા જુઓ 3/2 વર્ગ છે એટલે કેટલી વાર લખવાના? 2 વાર. ગુણ્યા 3/2 ગુણ્યા એચ, ઊંચાઈ તમારી લેવાની છે 14, તો અહીંયા 14/1 તો 7 × 2 કેટલા થાય? 14. આ 2 × 2 ઉડી ગયા, 2 × 11 = 22. બરોબર, હવે શું થાય? 3 × 9 અને 9 × 11 એટલે બરાબર કેટલા થાય? 11 × 9 = 99. ઘનફળ એટલે કેટલા લખાય? મીટર ઘન. ઓકે, આ તમારું કોનું ઘનફળ આવી ગયું છે? તો આ કુવામાંથી જે માટી નીકળી છે એનું ઘનફળ છે. હવે એ માટીને તમારે કુવાની આજુબાજુ ગોઠવવી છે, તો અહીંયા પહેલા તો લખીએ કુવાની ત્રિજ્યા, કુવાની નાની ત્રિજ્યા એને આપણે R1 કહીએ. સમજો બરાબર, R1 બરાબર
नानी त्रिज्या कितनी है तो 3/2 जो अहीं 3/2 मीटर। अबे कुवानी मोटी त्रिज्या ले ली, कुवानी मोटी त्रिज्या बराबर R2 ले ली, तो शू करू पड़े कितना मीटर पौड़ी से 4 मीटर पौड़ी से तो आमा आ उमेरी देवा पड़े। आज 3/2 એટલે કેટલા કહેવાય 3 ને 2 વડે ભાગીએ તો 1.5 વત્તા આ 1.5 છે અને પોડી કેટલી છે 4 એટલે ઉમેરી દેવા પડે તો 4 ઉમેરીએ તો બરાબર કેટલા થાય 4 ને 1 5 એટલે 5.5 મીટર થાય બરોબર। આ R2 આવી ગઈ। હવે તમારે આ કંકણાકાર નળાકારનું ક્ષેત્રફળ શોધવું પડે तो यहां आपरे लखी काढ़ी है कंकणाकार नळाकार नु क्षेत्रफल बराबर सु लखवानो पाई आर स्क्वायर एच। नळाकार छे ने पण कंकणाकार छे वच्चे नथी, वच्चे माटी नथी पाथरवानी। समझो जरा, आपणे तो खाली आ पट्टा मां पाथरवानी छे। एटले बे त्रिज्याओ छे आपणी पासे, एक मोटी त्रिज्या और एक नानी त्रिज्या। એટલે આની જગ્યાએ શું લખાય તો पाई કૌંસમાં મોટી ત્રિજ્યા એટલે R2 સ્ક્વેર માઈનસ R1 સ્ક્વેર અને h લખાય। ખ્યાલ આવ્યો? આ r સ્ક્વેર છે તો r સ્ક્વેર ની જગ્યાએ આપણે બે લીધા, કયા કયા? R1 અને R2। એમાં મોટી ત્રિજ્યા છે એ પહેલા લખી અને નાની ત્રિજ્યા પછી, અને એની બાદબાકી કરી કેમ? कारण के આપણે આ વચ્ચેનો જે ભાગ છે એમાં આપણે માટી પાથરવાની નથી આ ભાગમાં, બરોબર? આમાં તમારે માટી પાથરવાની છે। તો હવે શું કરવું પડે? અને બીજું કે વર્ગ છે એટલા માટે આ બંનેનો મેં વર્ગ લખ્યો, તો હવે કિંમત મૂકી દઈએ તો 22/7 ગુણ્યા, ધ્યાન રાખજો, કૌંસમાં R2 સ્ક્વેર એટલે કેટલા થાય 5.5 નો વર્ગ बरोबर 5.5 નો વર્ગ માઈનસ R1 સ્ક્વેર 3/2 છે। 3/2 એટલે તમારે લખવું હોય તો કેટલા લખાય? 3 ને 2 વડે ભાગો તો કેટલા લખાય? 1.5 લખાય। કેટલા લખાય? 1.5। તો અહીંયા લખીએ 1.5 નો વર્ગ અને ગુણ્યા તમારી પાસે h। જુઓ અહીંયા શું કહે છે, ઓટલાની ઊંચાઈ શોધો। એટલે ઓટલાની ઊંચાઈ તમને આપી નથી, આ તમારો ઓટલો છે। શું છે? ઓટલો। અત્યારે તમે જે શોધી રહ્યા છો એ ઓટલાનું ઘનફળ શોધી રહ્યા છો। તો બરાબર શું થાય? 22/7 ગુણ્યા, હવે જુઓ આ a કહેવાય, આ b કહેવાય। હવે તમે નાના હતા 8મા ધોરણમાં ત્યારે સૂત્ર આવતું હતું કે a² - b² એવું સૂત્ર આવતું હતું, યાદ હોય તો। તો શું થાય? એક વખત માઈનસ એક વખત પ્લસ લખવાના, તો કૌંસમાં 5.5 વત્તા 1.5 અને 5.5 માઈનસ 1.5 અને ગુણ્યા h ના h, કારણ કે h શોધવાના છે। તો બરાબર શું થાય? 22/7 ગુણ્યા, ચલો શું થશે આ બેનો સરવાળો કરો, 5.5 વત્તા 1.5, 5 ને 5 10 નું 0 બધી પડી 1, 7.0 એટલે કેટલા કહેવાય? 7 ગુણે। હવે આ બંનેની બાદબાકી કરો, 5.5 માઈનસ 1.5 તો 0, 5 માંથી 1 જાય તો 4, તો 4/1 ગુણ્યા h આવશે। હવે શું કર્યું? બરોબર ધ્યાન રાખજો, આ 7 ઉડી ગયા તો બરાબર અહીંયા કેટલા આવે? 22/4 88 ગુણ્યા h, આટલા જે આવ્યા એ આટલા મીટર ઘન આવ્યા કહેવાય અત્યારે। હા, આ કોનું ઘનફળ આવ્યું? ઓટલાનું ઘનફળ। હવે તમારે શું કરવાનું? કુવાનું જે ઘનફળ છે, ધ્યાન રાખો કુવાનું ઘનફળ કેટલું છે, જો અહીંયા આ જે કુવાનું ઘનફળ છે 99 મીટર, એના કોની સાથે સરખાવવાનું? કંકણાકાર નળાકાર ઓટલા સાથે સરખાવવાનું, બરોબર? તો અહીંયા પદ મૂકીએ,
કે કુવાનું ઘનફળ બરાબર કુવાનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ હવે કુવાનું ઘનફળ બરાબર કેટલું છે 99 બરાબર અહીંયા કેટલા થાય 88 ગુણ્યા h આ ઓટલાનું ઘનફળ મૂક્યું હવે આ 8 આ 88 સેમાં છે ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકાર માટે 99 છેદમાં 88 બરાબર h તો 11 ભાગ ચલો 11 8 88 11 9 99 તો માટે h બરાબર 9 છેદમાં કેટલા આવ્યા 8 હવે 9 ને 8 વડે ભાગી દેવા પડે તો 9 ને 8 વડે ભાગીએ તો 8 એકા 8 ભાગના ચલો 0.0 શૂન નીચે ઉતાર્યું 8 એકા 8 10 માંથી 8 જાય તો 2 પાછું શૂન મૂક્યું શૂન નીચે ઉતાર્યું 8 2 16 4 વધ્યા ભાગ ન ચાલે પાછો શૂન મૂક્યો શૂન નીચે ઉતાર્યો 8 5 40 બરોબર તો આ 9 ને 8 વડે તમે ભાગ્યા તો 1.100 ને કેટલા આવ્યા 25 તો અહીંયા h બરાબર 1.125 આટલા શું આવ્યા કહેવાય મીટર આવ્યા કહેવાય બરોબર મિત્રો આ કોની ઊંચાઈ આવી ઓટલાની ઊંચાઈ આવી અને સેમા આવી મીટરમાં આવી એમ કહેવાય ધ્યાન રાખજો બરોબર ખ્યાલ આવ્યો અહીંથી આમ ગયા અને પછી જગ્યા નહોતી એટલે આ બાજુ લખ્યું હવે શું કર્યું દાખલાને બરોબર સમજી લઈએ આ એક આપણો નળાકાર શું હતો કૂવો હતો અને કૂવાને આપણે ખોદ્યો કેટલા મીટર સુધી ખોદ્યો 14 મીટર સુધી તમે ખોદ્યો અને એનો વ્યાસ કેટલો હતો 3 મીટર અને એમાંથી માટી કાઢી અને આ કૂવાની આજુબાજુ આ રીતે જુઓ આ ભાગ જે છે એ ભાગમાં તમે માટીને પાથરી આ ભાગમાં બરોબર એટલે અહીંયા બે ત્રિજ્યા થાય એટલે પહેલા તમારે નળાકારનું ઘનફળ શોધવું પડે આનો વ્યાસ છે એટલે ત્રિજ્યા શોધી 3/2 એટલે કેટલી કહેવાય 1.5 મીટર ઊંચાઈ આપેલી છે 14 મીટર એટલે કૂવો છે કૂવાનું ઘનફળ શોધ્યું પાઈ આર સ્ક્વેર h એમાં કિંમતો મૂકી દીધી તો 99 મીટર ઘન એ કૂવાનું ઘનફળ આવ્યું હવે શું કર્યું આપણે આ કૂવાની જે ત્રિજ્યા હતી એ કેટલી છે 3/2 એટલે 1.5 સમજો જરા 3/2 એટલે કેટલી થાય 1.5 અને 12 નો જે ભાગ છે આ 12 ની ત્રિજ્યા એ મોટી કહેવાય એટલે એમાં શું કરવું પડે આ નાની ત્રિજ્યા પ્લસ પોળો ભાગ કેટલો છે 4 મીટર કીધું છે તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરી છે એટલે આ બહારના ભાગમાં પાથરી છે 4 મીટર એટલે આ તમારો જે ભાગ છે 3/2 એમાં આ ઉમેરવા પડે તો કૂવાની નાની ત્રિજ્યા કેટલી છે 3/2 એટલે 1.5 અને કૂવાની મોટી ત્રિજ્યા તમને આપી છે r2 બરાબર કેટલી આપી છે 4 મીટર તો આ બંનેનો સરવાળો કરવો પડે એટલે મોટી ત્રિજ્યા આવે 5.5 મીટર હવે તમારે શું કરવાનું માટીના અંદર નથી પાથરવાની બહારના ભાગમાં પાથરવાની છે એટલે કંકણાકાર જગ્યાનું ઘનફળ આવે એટલે કંકણાકાર નળાકારનું ક્ષેત્રફળ લખ્યું એ કેવો છે ઓટલો છે તમારો અને એનું સૂત્ર લખ્યું પાઈ આર સ્ક્વેર h પણ ત્રિજ્યાઓ તમારી પાસે બે છે એમાં મોટી ત્રિજ્યાનો વર્ગ ઓછા નાની ત્રિજ્યાનો વર્ગ હવે આપણે શું કરી નાખ્યું કિંમતો મૂકી આ રીતે હવે આને આપણે શું નામ આપ્યું a અને આને શું આપ્યું b એટલે શું કહેવાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત માઇનસ એક વખત પ્લસ થાય તો આ પ્લસ લખ્યા અહીંયા માઇનસ લખ્યા આ બંનેનો સરવાળો કરે તો 7 આ બંનેની બાદબાકી કરી તો 4 અને ઊંચાઈ તમારે ઓટલાની શોધવાની છે 7 ઉડી ગયા ગુણાકાર કર્યો તો 88 ગુણ્યા 4 મીટર ઘન એ ઓટલાનું ઘનફળ આવ્યું
હવે તમારે શું કરવું પડે, કુવામાંથી માટી કાઢી અને ઓટલો બનાવ્યો છે એટલે બંનેને સરખાવવા પડે, તો કુવાનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ, તો કુવાનું ઘનફળ 99 અને ઓટલાનું ઘનફળ 88 ગુણ્યા 4 અરે h, અને આને આ બાજુ લઈ જાઓ છેદ ઉડાડો તો h બરાબર કેટલા આવશે 9 છેદમાં 8, 9 ને 8 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે 1.125 મીટર આ ઊંચાઈ આવે, કોની ઓટલાની, એટલે નીચે જવાબ લખવાનો કે ઓટલાની ઊંચાઈ બરાબર 1.125 મીટર, બરોબર મિત્રો? આમ થોડી બુદ્ધિની કસોટી માંગી લે એવો દાખલો હતો અહીંયાના ભાગમાં, એટલે બરોબર ધ્યાન રાખજો, આમ ઈઝી છે એટલે, પણ આ બાબતમાં તમે સમજવામાં ધ્યાન રાખશો તો જ આ દાખલો આવડશે, એટલે આ દાખલાનો વિડિયો તમે 2-3 વાર જોઈ અને જાતે મોઢે પ્રેક્ટિસ કરશો તો જ દાખલા આવડે છે। બીજું મિત્રો, વિડિયો જોઈ દેવાથી ક્યારે દાખલા કોઈને આવડ્યા નથી, પણ જોડે જોડે પ્રેક્ટિસ પણ જાતે કરવી પડતી હોય છે। તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ। ગુડ નાઇટ મિત્રો।